मॉर्निंग जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, आपणे गई काले व्यवहारोनी बे असर ए जोई गया था। घणा बधा उदाहरणों आपणे एक्जाम्पल एना प्रेक्टिस करी गया अने तमने प्रेक्टिस माटे पण घणा बधा उदाहरणों आपवामां आव्या हता। हवे आपणे आगळ चालीए। व्यवहारोनी बे असर एना पर खाताना प्रकारों क्या असर करे एटले के खाताना प्रकारों, तो खाताना मुख्य बे प्रकारों छे, व्यक्ति खातु अने बिन व्यक्ति खातु। बिन व्यक्ति खाताना बे प्रकार छे, माल मिलकत खातु अने उपज खर्च खातु। आ खाताना प्रकार एक खूब खूब अगत्यना छे, कारण के खाताना प्रकार जो तमने आवडशे तो तमने उधार जमाना नियमो आवडशे, अने उधार जमाना नियमो आवडशे तो तमे नामू लखी शकशो। बीजू खाताना प्रकार तमने एक वक्त ओळखता आवडला पछी तमे एनो केटलो उपयोग करो ए तमारा पर आधार रहेशे। जेटलो पण आपणे उपयोग करवो होय एटलो आपणे उपयोग करीने अकाउंट्स ने आपणे एकदम ईजी बनावी शकीए। ज्यारे आपणे वात करीए छे के आपणो पहेलो डेस्टिनेशन शुं छे, तो के वार्षिक हिसाबो। ज्यारे आपणे वार्षिक हिसाबो तैयार करता होईए त्यारे व्यापार खातु, नफा नुकसान खातु अने पाकु सर्वेयु तैयार करवानु होय। आ खाताना प्रकारनु शुं महत्व छे ए तो त्यारे ए बधा भाग बे नी जे नामाना मूळ तत्वो चोपड़ी आपेली छे तेमा एना नमूनाओ आप्या छे। टेक्स्टबुक अत्यारे जे तमारी छे एना लगभग एक पेज जेटलु व्यापार खातु छे, 1.5 पेज जेटलु नफा नुकसान खातु छे अने 1 पेज जेटलु पाकु सर्वेयु छे। अने त्यार पछी 7 થી 8 પેજ છ થી સાત પેજ એ હવાલાઓનો ચાર્ટ આપ્યો છે। આ બધા તમારે ટોટલ 8 થી 9 પેજ તમે મોડે કરશો શબ્દશઃ તો તમે વાર્ષિક હિસાબ બનાવી શકશો, પણ એ મોડે કરવું ખૂબ અઘરું છે। એ મોડે ન કરવું હોય અને જાતે આ બધી વસ્તુઓ ડેવલપ કરવી હોય તો ખાતાના પ્રકાર આવડવા ખૂબ ખૂબ જરૂરી છે। ખાતાના પ્રકાર ઓળખતા આવડશે તો તમારી 70 થી 80% જે એનર્જી છે એ બચી જશે અને તમે એકદમ ઇઝીલી બધી વસ્તુઓ શીખી શકશો। બરાબર, ખાતાના પ્રકાર એક ઉદાહરણ આપું કે ધારો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર નામનો ખર્ચ આવશે। બરાબર, તો જે ખાતાના પ્રકાર નહીં શીખેલો હશે ને તો તે ખાલી જવાબ એટલે જ આપી શકશે કે પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, પણ જે ખાતાના પ્રકાર શીખેલો હશે ને એ આ રીતે જવાબ આપી શકશે કે પગાર એ ઉપજ ખર્ચ ખાતું છે અને ઉત્પાદન પછીનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। ખાતાના પ્રકાર તમે શીખશો તો તમે આટલું ડિટેલમાં વાર્ષિક હિસાબો શીખી શકશો। બરાબર, જેને ખાતાના પ્રકાર આવડે એને બધું જ આવડે। જો ખાતાના પ્રકારનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, અત્યારે 12મા ધોરણની અંદર જ્યારે 12મા ધોરણનો સિલેબસ ચાલે છે ત્યારે પણ ખાતાના પ્રકાર રોજ જ મોટે ભાગે રોજ 5 જેટલા ખાતાના નામ આપવામાં આવે ને એના પ્રકાર અત્યારે પણ છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય। બરાબર, એ ખાતાના પ્રકારનું મહત્વ છે કે એવું નથી કે 11મા ધોરણમાં ચેપ્ટર ક્લોઝ થયું એટલે ક્લોઝ થઈ જતું છે। 12મા ધોરણમાં પણ અત્યારે અમે લખાવીએ છીએ ખાતાના પ્રકારો, ખાતાના નામ। બરાબર છે, તો એનું મહત્વ બતાવે છે। તો આપણે ખાતાના મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું। બરાબર, પહેલા આપણે વ્યક્તિ ખાતું કે બિન વ્યક્તિ ખાતું એના પર વાત કરીએ, પછી માલ મિલકતને ઉપજ ખર્ચ પર વાત કરીએ। બરાબર, જે આપણે વ્યવહારની બે અસર થાય છે એ બે અસરો પર આ ખાતાના કયા પ્રકારો અસર કરશે એની આપણે આજે ચર્ચા કરવાના છે, એનો આપણે આજે અભ્યાસ કરવાના છે। તો જો મિત્રો, ખાતાના મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું। પહેલા વ્યક્તિ ખાતાની વાત કરીએ તો વ્યક્તિ ખાતું એટલે જ્યારે ધંધો લાભ મેળવી અથવા લાભ આપે, ધંધો લાભ મેળવે અથવા લાભ આપે, બેમાંથી એક ઘટના બનતી હોય
ત્યારે વ્યવહારની બે અસર પૈકી એક અસર વ્યક્તિ ખાતાની બનશે. પહેલા આપણે આના પર ચર્ચા કરીએ. જયારે ધંધો લાભ મેળવે અથવા લાભ આપે, બેમાંથી એક જ ઘટના બનતી હોય, ત્યારે જે વ્યવહારોની બે અસર લખી આપે, શું આવે ને શું જાય, એ બે અસર માંથી ઓછામાં ઓછી એક અસર વ્યક્તિ ખાતાની રહેશે. બરાબર? તો અહીંયા લાભ મેળવવો ને લાભ આપવો એટલે શું? તો દાખલા તરીકે એક ઉદાહરણ લખવું. આપણે રૂપિયા 5,000 નો માલ રાધાને શાક પર વેચ્યો. હવે અહીંયા રાધાને શાક પર આપણે માલ વેચીએ છીએ, એટલે શાક પર એટલે ઉધાર. 5,000 નો માલ આપણે રાધાને વેચીએ છીએ. બરાબર? તો રાધાને આપણે માલ આપીશું, રાધાને માલ આપીશું, ઉધાર વેચીએ એટલે બદલામાં એની પાસેથી પૈસા મળશે નહીં. બરાબર ને? પણ આપણે આપણા ખાતામાં લખી દઈશું કે રાધા પાસેથી 5,000 રૂપિયા લેવાના છે. બરાબર? તો અહીંયા જો આપણે રાધાને માલ ઉધાર વેચીએ છીએ એટલે માલ રાધાને આપીએ છીએ. માલ રાધાને આપીએ એટલે લાભ આપ્યો એમ કહેવાય. બરાબર છે? બદલામાં રાધા પાસેથી આપણને કઈ મળે છે? તો ઉધાર વેચ્યો એટલે રાધા પાસેથી કઈ મળતું નથી. એટલે આ વ્યવહારમાં આપણે લાભ આપીએ છીએ પણ લાભ મળતો નથી, એટલે બેમાંથી એક જ ઘટના બની. બરાબર? એટલે આ વ્યવહારની જે બે અસર થશે એમાંથી ઓછામાં ઓછી એક અસર વ્યક્તિ ખાતાની બનશે. બરાબર? બીજું એક ઉદાહરણ લઈએ. રૂપિયા 3,000 નો માલ કેશવ પાસેથી ખરીદ્યો. રૂપિયા 3,000 નો માલ કેશવ પાસેથી ખરીદ્યો. બરાબર? એટલે આપણે શાક પર ખરીદીએ છીએ માલ. બરાબર? કેશવ પાસેથી શાક પર માલ ખરીદીએ. અહીંયા શાક પર એટલે ઉધાર માલ ખરીદીએ. ઉધાર માલ ખરીદીએ એટલે આપણે શું કરીશું? કેશવ પાસેથી માલ લેશું. બરાબર? એટલે લાભ લીધો. પણ ઉધાર ખરીદ્યો એટલે એને લાભ આપતા નથી, પૈસા આપતા નથી. એટલે લાભ લઈએ છીએ પણ લાભ આપતા નથી. એટલે આ વ્યવહારોની જે બે અસર થાય છે એ બે અસરમાંથી ઓછામાં ઓછી એક અસર વ્યક્તિ ખાતાની રહેશે. બરાબર? એટલે આ બે ઉદાહરણથી તમને ખ્યાલ આવી ગયો હશે કે લાભ લેવો અને લાભ આપવો એટલે શું. બરાબર? તો અહીંયા જોજો, લાભ આપે અથવા લાભ મેળવે ત્યારે વ્યવહારોની બે અસર પૈકી ઓછામાં ઓછી એક અસર વ્યક્તિ ખાતાની બનશે. એટલે આ વ્યવહારની 5,000 નો માલ રાજાને શાક પર વેચ્યો, તો આ વ્યવહારની બે અસર શું થશે? માલ વેચીએ એટલે માલ આપીશું, એટલે એક અસર માલ ખાતે, અને બીજી અસર રાજા ખાતે. બરાબર? તો ફરી પાછું સમજાવું. રૂપિયા 5,000 નો માલ રાજાને શાક પર વેચ્યો. બરાબર? વ્યક્તિ ખાતાની વ્યાખ્યા શું? જયારે ધંધો લાભ મેળવે અથવા લાભ આપે, બેમાંથી એક ઘટના બનતી હોય, ત્યારે વ્યવહારની બે અસર પૈકી એક અસર વ્યક્તિ ખાતાની બનશે. તો અહીંયા રાધાને શાક પર માલ વેચ્યો એટલે માલ આપણે એને આપીએ છીએ. બરાબર છે? માલ આપ્યો એટલે એને લાભ આપ્યો, તો બદલામાં એની પાસેથી રોકડા પૈસા મળતા નથી, એટલે લાભ મળતો નથી. એટલે આ વ્યવહારની જે બે અસર છે એમાંથી એક અસર વ્યક્તિ ખાતાની બનશે. બરાબર? હવે આમાંથી કયું ખાતું? વ્યક્તિ ખાતું. તો હવે એની ઓળખ, વ્યક્તિ ખાતાની ઓળખ, આમાંથી કયું ખાતું વ્યક્તિ ખાતું કહેવાય? બરાબર? તો વ્યક્તિ ખાતાની અંદર ત્રણ વસ્તુ આવે. એક જીવંત વ્યક્તિ, બીજું કૃત્રિમ વ્યક્તિ એટલે કે નોંધાયેલી સંસ્થા, અને ત્રીજું આ બે જ રાખીએ અત્યારે, ત્રીજું અત્યારે જોઈએ
સર એડ કરી દઈએ, કારણ કે આના પછી એ આવશે. 99 કે 90 દર્શાવે તેવા ખાતા. હવે આને આ રીતના ઓળખાય કે વ્યક્તિ ખાતાની અંદર આ વ્યાખ્યાની સમજ પડવી હોય તો કઈ વાંધો નહીં, આટલું સમજ પડવી જોઈએ કે વ્યક્તિ ખાતાની અંદર ત્રણ આપણા જેવી જીવંત વ્યક્તિ, નોંધાયેલી સંસ્થા અને લેણું કે દેવું દર્શાવે તેવા ખાતાઓનો સમાવેશ થતો હોય. એ સિવાયના જે બધા ખાતા એ બધા બિન વ્યક્તિ ખાતા. બરાબર, એટલે વ્યાખ્યા નહીં આવડે તો આટલું યાદ રાખવાનું કે વ્યક્તિ ખાતા. આ પણ ત્રીજું પણ અત્યારે બહુ ધ્યાન પર લેવાની જરૂરિયાત નથી. આ બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે વ્યક્તિ ખાતાની અંદર આપણા જેવી જીવંત વ્યક્તિ, જેમ કે મનીષભાઈ, છગનભાઈ, મગનભાઈ, ફલાણાભાઈ, બરાબર, આ રીતના આપણા જેવી જીવંત વ્યક્તિઓ ઉપરાંત નોંધાયેલી સંસ્થાઓ, જેમ કે હીરાચંદ દુરચંદ સાર્વજનિક હાઈસ્કૂલ, જયકિશન હોસ્પિટલ, સ્પંદન હોસ્પિટલ, એબી સ્કૂલ, આ બધી નોંધાયેલી સંસ્થાઓ છે, બેંક ઓફ બરોડા, આ બધી નોંધાયેલી સંસ્થાઓ છે, જલારામ જનરલ સ્ટોર, બરાબર, આ બધી નોંધાયેલી સંસ્થાઓ છે, એનો સમાવેશ પણ વ્યક્તિ ખાતામાં થશે. એ સિવાયના જે બીજા બધા ખાતા એ બધા કયા? બિન વ્યક્તિ ખાતા. જો એક દેશી ભાષામાં તમને વાત કરું કે આપણે ઘઉંની અંદર કાંકરા પડેલા હોય, એ કાંકરા સાફ કરવાનો હોય, ઘઉં સાફ કરવાનો હોય તો આપણે શું કરીએ? કાંકરા વણી લઈએ કે ઘઉં વણી લઈએ? તો એક સીધી વાત છે, આપણે કાંકરા વણી લઈશું. કેમ? તો કે કાંકરાની સંખ્યા ઓછી હોય, એટલે કાંકરા આપણે વણી લઈએ તો પેલા ઘઉં ઓટોમેટિકલી સાફ થઈ જાય. એટલે આની અંદર પણ એવું છે કે ખાતાના જે બધા પ્રકારો હોય એની અંદર વ્યક્તિ ખાતાઓ જૂજ હોય, બહુ ઓછા હોય, એટલે કાંકરા સમાન હોય, એટલે એને વણી લેવાના. બરાબર, એને ઓળખવા પણ બહુ ઇઝી છે કે આપણા જે જીવન વ્યક્તિ અને નોંધાયેલી સંસ્થા હોય. જેમ કે અહીંયા જો આપણે ઉદાહરણ લખેલું છે તો એની અંદર બે અસર છે, રાધા ખાતે ને માલ ખાતે. બરાબર, તો અહીંયા આપણે વિચારવાનું, લાભ આપે, લાભ આપ આ લે એવું બધું ની ખબર પડતી હોય, આ તો વિચારી શકાય. રાધા, રાધા આપણા જેવી જીવન વ્યક્તિ છે, છે, એટલે રાધાનું ખાતું એટલે કયું ખાતું? વ્યક્તિ ખાતું. માલ ખાતું, માલ એ કોઈ આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી. માલ એટલે શું? કે જે વસ્તુનો આપણે વેપાર ધંધો કરતા હોય એ વસ્તુને માલ કહેવાય. તો આપણે ફર્નિચરનો ધંધો કરતા હોય તો ફર્નિચરને માલ કહેવાય. બરાબર છે, તો અહીંયા ધારો કે રાધાને ફર્નિચર વેચેલું છે, તો ફર્નિચર આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી. ફર્નિચર આપણા જેવી, સોરી, ફર્નિચર કોઈ નોંધાયેલી સંસ્થા છે નથી. આને તો અત્યારે આપણે કાઢી જ નાખીએ. નોંધાયેલી સંસ્થા છે તો કે નથી. બરાબર, એટલે આ કયું ખાતું થશે? બિન વ્યક્તિ ખાતું. બરાબર, આગળ 3000 નો માલ કેશવ પાસેથી ખરીદ્યો. કેશવ પાસેથી ખરીદ્યો એટલે માલ આવશે, એટલે એક અસર માલ ખાતે, બીજી અસર કેશવ ખાતે. બીજી એક વાત તમને જણાવી દઉં કે એવું નથી કે આવે આ બાજુ લખાય ને જાય આ બાજુ લખાય. બરાબર, અહીંયા માલ ખાતે આ બાજુ લખીએ એટલે એનો અર્થ એ થતો નથી કે માલ જતો છે. આ તો આપણી સગવડતા માટે આપણે ઉભું કરેલું છે, આવું કોઈ ફરજિયાત નથી. તમને આમનું આમ આમનું આમ થઈ જાય તો વાંધો નહીં. મેઇન બે અસર જે છે એ આવવી જોઈએ. ફરી પાછું વિચારીએ, માલ ખાતે, માલ એ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી, માલ એ કોઈ નોંધાયેલી સંસ્થા છે નથી, એટલે કયું ખાતું? બિન વ્યક્તિ. કેશવનું ખાતું, કેશવ એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે, છે, તો કેશવનું ખાતું કયું ખાતું થશે? વ્યક્તિ. ત્રીજું એક ઉદાહરણ લખો, હૃદયશ્યામ સ્ટોર્સ માંથી રૂપિયા 2000 નો માલ ખરીદ્યો. રૂપિયા 2000 નો માલ ખરીદ્યો, તો અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે ઉધાર માલ ખરીદ્યો. એટલે માલ આવશે એટલે એક અસર માલ ખાતે અને બીજી અસર રાધેશ્યામ સ્ટોર્સ ખાતે. એક અસર માલ ખાતે અને બીજી અસર રાધેશ્યામ સ્ટોર્સ ખાતે. હવે આપણે વિચારીએ
માલ માલ એ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી, એટલે બિન વ્યક્તિ ખાતું. રાધેશ્યામ સુપર સ્ટોર, બરાબર, રાધેશ્યામ સુપર સ્ટોર આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે, હા, કાકાનું બર્થ સર્ટિફિકેટ હોય, નોંધાયેલી સંસ્થા છે, એટલે આ કયું ખાતું? વ્યક્તિ. એટલે આ રીતે આપણે વ્યક્તિ ખાતું કે બિન વ્યક્તિ ખાતું ઓળખી શકીએ. આ એની વ્યાખ્યા છે, વ્યાખ્યાની ખબર પડે તો પણ આટલું તમે યાદ રાખો તો આપણે વ્યક્તિ ખાતું કે બિન વ્યક્તિ ખાતું છે એ ખબર ઓળખતા આવડે, પછી વ્યાખ્યા તો જાતે જ બની જાય. જો તમને ધારો કે વ્યાખ્યા સમજ ની પડી હોય, વ્યાખ્યા ની સમજ પડી હોય તો પણ તમે આ બે ના હિસાબે તમે વ્યક્તિ ખાતું છે કે બિન વ્યક્તિ ખાતું છે ઓળખી કાઢ્યું, પછી વ્યાખ્યા તો ઓટોમેટિક બની જશે. જો 5000 નો માલ રાધાને શાક પર વેચ્યો, અને શાક પર વેચે એટલે માલ આપીએ, લાભ આપીએ, પણ ઉધાર વેચે એટલે લાભ મળતો નથી. આ વ્યવહારની બે અસર પૈકી એક અસર વ્યક્તિ ખાતાની બને. જો આ બે અસર માંથી એક અસર વ્યક્તિ ખાતાની બની ગઈ. 3000 નો માલ કેશવ પાસેથી ખરીદ્યો, ખરીદ્યો એટલે માલ લીધો, લાભ લીધો, પણ બદલામાં ઉધાર ખરીદ્યો એટલે લાભ આપ્યો નથી. એટલે આ વ્યવહારની બે અસર માંથી એક અસર વ્યક્તિ ખાતાની બને. રાધેશ્યામ સુપર સ્ટોર માંથી 2000 નો માલ ખરીદ્યો, ઉધાર ખરીદ્યો, માલ ખરીદ્યો, લાભ લીધો, પણ ઉધાર ખરીદ્યો એટલે પૈસા આપ્યા નથી, એટલે લાભ આપ્યો નથી. આ વ્યવહારની પણ બે અસર માંથી એક અસર વ્યક્તિ ખાતાની બને. બરાબર, તો આ રીતે આપણે વ્યક્તિ ખાતું આ રીતે ઓળખી શકીએ. હવે બિન વ્યક્તિ ખાતું, જ્યારે ધંધો લાભ આપે અને લાભ મેળવે, બંને સાથે થતું હોય ત્યારે વ્યવહારની બંને અસર બિન વ્યક્તિ ખાતાની રહેશે. જ્યારે ધંધો લાભ આપે અને લાભ મેળવે બંને સાથે થતું હોય ત્યારે વ્યવહારોની બંને અસર બિન વ્યક્તિ ખાતાની રહેશે. બરાબર, દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ રાધાને રોકડેથી વેચ્યો. જો આ જ વ્યવહાર રિપીટ કર્યો, આ ઉધાર વેચ્યો, આ રોકડેથી વેચ્યો, તો આમાં બે અસર શું થશે? તો આપણે રાધાને માલ રોકડેથી વેચીએ એટલે માલ આપીશું, એટલે માલ જવાનો, એટલે એક અસર માલ ખાતે. રોકડેથી વેચીએ એટલે બદલામાં એની પાસેથી રોકડ મળશે, એટલે બીજી અસર રોકડ ખાતે. બરાબર, હવે એ ખાતાના પ્રકાર આપણે નક્કી કરીએ. રોકડ, રોકડ એ કોઈ આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી, એટલે કયું ખાતું? બિન વ્યક્તિ. બરાબર, આ વ્યાખ્યા તો મારે તમને સમજાવવાની અંદર ટેક્સ્ટ બુકમાં કરી છે એટલે લખી. વ્યાખ્યાની સમજ પડે તો એનો એકદમ સિમ્પલ લોજિક અહીંયા બનાવી દીધું. બરાબર, વ્યાખ્યાથી ઓળખતા નહીં આવડે તો આ રીતે એની ઓળખાણ થાય. માલ, માલ એ આપણા જેવી જીવન શક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી. બરાબર, એટલે કયું ખાતું? બિન વ્યક્તિ ખાતું. બરાબર, તો જો અવ્યાખ્યામાં વ્યાખ્યા પ્રમાણે જોઈએ, આ બંને અસર બિન વ્યક્તિ ખાતાની છે. બરાબર, અહીંયા વ્યવહાર શું છે? 5000 નો માલ રાધાને રોકડેથી વેચ્યો, રાધાને રોકડેથી વેચ્યો, રાધાને આપણે માલ આપીશું, માલ આપીશું એટલે લાભ આપ્યો, રોકડેથી વેચ્યો એટલે બદલામાં એને આપણને રોકડ આપી, એટલે આપણે પાછો લાભ લીધો પણ, એને લાભ આપ્યો પણ અને લાભ લીધો પણ, બંને ઘટના એક જ સમયે બને છે. જો લાભ આપ્યો અને લાભ લીધો, માલ આપ્યો, રોકડા લીધા, બંને ઘટના સાથે બને છે, એટલે આ વ્યવહારની બંને અસર બિન વ્યક્તિ ખાતાની રહેશે. તો જો તમે જોયું, જોઈ શકો, બંને અસર બિન વ્યક્તિ ખાતાની બની ગઈ. બરાબર, એટલે ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. પહેલા એ વ્યક્તિ ખાતું છે કે નથી તે જ ઓળખવાનું,
એટલે બિન વ્યક્તિ ખાતું. આ એક જ વસ્તુ આવડે એટલે આ બધું ઓટોમેટિક થઈ જાય. બિન વ્યક્તિ ખાતાની વ્યાખ્યા કે એની ઓળખ નહીં આવડે તો પણ કરી, વ્યક્તિ ખાતું છે કે નથી તે ઓળખતા આવડે. જો વ્યક્તિ ખાતું નહીં હોય તો એ 100% બિન વ્યક્તિ ખાતું જ બનવાનું. બરાબર, સિક્કો ઉછાળીએ તો છાપ ને કાટ બે જ આવે. તો છાપ પડ્યું એટલે એનો અર્થ એ થાય કે નીચે કાટ છે એમ. બરાબર, ઉપર કાટ આવે એટલે નીચે માની લેવાનું કે નીચે છાપ છે. સીધી વસ્તુ છે. બરાબર, એટલે આ રીતે વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. બીજું એક ઉદાહરણ લઈએ, રૂપિયા 1000 નો, સોરી, રૂપિયા 1000 પગારના ચૂકવ્યા તો હવે એની બે અસર શું થશે? પગારના ચૂકવ્યા એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર પગાર નામનો ખર્ચ ધંધામાં આવે એટલે બીજી અસર પગાર. તો અહીંયા જો રોકડ એ કોઈ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી, નોંધાવેલી સંસ્થા છે નથી, એટલે બિન વ્યક્તિ ખાતું. ડાયરેક્ટ બિન વ્યક્તિ ખાતું ઓળખવા જવું એના કરતા વ્યક્તિ ખાતું છે કે નથી એ જોઈ લેવાનું. જો એ વ્યક્તિ ખાતું નહીં હોય તો બિન વ્યક્તિ ખાતું. પગાર, પગાર એ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી, એટલે કયું ખાતું? બિન વ્યક્તિ ખાતું. બરાબર છે. આ રીતે હવે આ બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર પડશે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે આ બિન વ્યક્તિ ખાતામાંથી કયું ખાતું માલ મિલકત ને કયું ખાતું ઉપજ ખર્ચ? તો એના માટે એકદમ સિમ્પલ છે, જેનું ખરીદ વેચાણ થઈ શકે જેનું ખરીદ વેચાણ થઈ શકે અથવા જેની મદદથી ખરીદ વેચાણ થઈ શકે એ માલ મિલકત ખાતું. અને ઉપજ ખર્ચ ખાતું એટલે આનાથી વિરુદ્ધ, જેનું ખરીદ વેચાણ થઈ ન શકે એ ઉપજ ખર્ચ. પતી ગયું. બરાબર, તો જો હવે આમાં જે જે બિન વ્યક્તિ ખાતાઓ લખેલા છે તેમાં બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર પડે. આમાં જે બિન વ્યક્તિ ખાતાઓ લખેલા છે એમાંથી કયું માલ મિલકત ને કયું ઉપજ ખર્ચ? તો જેનું ખરીદ વેચાણ થઈ શકે અથવા જેના વડે ખરીદ વેચાણ થઈ શકે એ માલ મિલકત, જેનું ખરીદ વેચાણ ન થઈ શકે એ ઉપજ ખર્ચ. તો અહીંયા જો આ પહેલા વ્યવહારની અંદર બિન વ્યક્તિ ખાતા તરીકે આપણે માલ ખાતું લખેલું છે. માલ એટલે જેનો વેપાર ધંધો કરી એને માલ કહેવાય. બરાબર, ફર્નિચર નો ધંધો કરે તો ફર્નિચર માલ કહેવાય. તો તમે વિચાર કરો, આ માલને આપણે વેચી શકીએ, ખરીદી વેચી શકીએ? હા, ખરીદી વેચી શકીએ. એટલે આ કયું ખાતું થશે? બિન વ્યક્તિ ખાતાની અંદર માલ મિલકત ખાતું. બરાબર, આગળ આમાં બિન વ્યક્તિ ખાતુંમાં પણ માલ ખાતું છે. બરાબર, આ માલનું ખરીદ વેચાણ થઈ શકે એટલે આ પણ કયું ખાતું? માલ મિલકત. આમાં બિન વ્યક્તિ ખાતામાં માલ ખાતું છે એનું ખરીદ વેચાણ થઈ શકે એટલે કયું ખાતું? માલ મિલકત. આમાં પણ બે અસરમાં બિન વ્યક્તિ ખાતું આ છે. બરાબર, માલનું ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત. આમાં બિન વ્યક્તિ ખાતા તરીકે કયું છે? રોકડ. રોકડ નું ખરીદ વેચાણ નહીં થઈ શકે પણ રોકડ વડે ખરીદ વેચાણ થઈ શકે. બરાબર, આમાં શું કીધું મેં? જેનું ખરીદ વેચાણ થઈ શકે અથવા જેના વડે ખરીદ વેચાણ થઈ શકે એ માલ મિલકત ખાતું. રોકડ નું ખરીદ વેચાણ નહીં થશે પણ રોકડ ની મદદ થી ખરીદ વેચાણ થશે એટલે એ કયું ખાતું? માલ મિલકત ખાતું. રોકડ, રોકડ ની મદદ થી ખરીદ વેચાણ થઈ શકે, રોકડ નું ખરીદ વેચાણ નહીં થઈ શકે પણ રોકડ ની મદદ થી થઈ શકે એટલે આ કયું ખાતું? માલ મિલકત. પગાર, પગાર બિન વ્યક્તિ ખાતું. પગારને આપણે બજારમાં વેચવા જઈએ તો વેચાય? નહીં વેચાય. પગાર આપણે ચૂકવ્યો હોય, સેલરી સ્લીપ હોય, સેલરી સ્લીપ ને બજારમાં વેચવા જઈએ, ખરીદવા જઈએ તો મળે? નહીં મળે. એટલે આ કયું ખાતું? ઉપજ. બરાબર, તો આ રીતે આપણે ખાતાના પ્રકારો ઓળખવાના છે. છેલ્લે એકદમ સિમ્પલ ભાષામાં તમને કહી દઉં, આ બધું નહીં સમજ પડી હોય તો ખાતાના મુખ્ય બે પ્રકાર, વ્યક્તિ અને બિન વ્યક્તિ. વ્યક્તિ ખાતાની અંદર આપણા જેવી જીવન વ્યક્તિ ને નોંધાયેલી સંસ્થા હોય, એ સિવાયના જે બધા ખાતા એ બધા બિન વ્યક્તિ ખાતા.
એ બિન વ્યક્તિ ખાતામાંથી જેનું ખરીદ વેચાણ થઈ શકે તે માલ મિલકત, જેનું ખરીદ વેચાણ નહીં થઈ શકે એ ઉપજ કરે. આ બધું યાદ નહીં રહે તો ખાલી આટલી છેલ્લી એક મિનિટમાં જે હું બોલ્યો એટલું યાદ રાખવાનું, બરાબર. કાલે આપણે આના વધારે ઉદાહરણનો અભ્યાસ કરીશું, બરાબર. પણ ખાતાના પ્રકાર આવડવા જોઈએ. આ આવડશે ને એટલે હવાના પછી ઉધાર જમાના નિયમો આવડશે, નિયમો આવશે એટલે પાછું અહીંયા આપણે ઉધાર જમાના નિયમો લખી દેશે એટલે આપણે આમનોના ચેપ્ટર પર પહોંચવા પહેલા આમનોન બની જઈએ. પછી ભવિષ્યમાં તમે ગમે ત્યારે કોઈ પણ તમને કોઈ પણ સમયે આમનોન પૂછશે તો તમે આ બેઝ લેશો એટલે તમને આમનોન આવડી જશે, બરાબર. બનાવીને ઇન્સ્ટન્ટ તમે બનાવીને આપી શકશો એને, બરાબર. તો આ વિડીયો ખાસ ખાસ ધ્યાનથી જોજો.